नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधाए? मजा में आशो। 35 दिवस लांबा वेकेशन बाद आपणे पाछा फरीथी ऑनलाइन मळी रह्या छीए। त्यारे हूँ जितेन्द्र बारोट, शिकारपुर प्राथमिक शाळा वती आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। हवे तो आपणने मास्क पहेरवानी आदत पण थई गई हशे, रोज हाथ धोवानी पण आदत थई गई हशे। दिवसमां 7-8 वखत हाथ धोवा आ बधी आपणे जीवनमां ઉતારી લીધું હશે। સ્વચ્છતા જાળવી, આજુબાજુમાં ધ્યાન રાખવું, બહુ ભીડભાડમાં જવું નહીં, માસ્ક પહેરવું, સેનિટાઈઝરની એમ નાની બોટલ બહારે જવાનું થાય તો સાથે રાખવી, બહારનો કચરો એવું કંઈ વધારાની આ વાનગીઓ ખાવી નહીં અને શરીરને સારું રાખવું। આટલી સૂચના આપ્યા બાદ આપણે હવે આ વેકેશન ખુલ્યું છે ત્યારે શું શું કરવાનું છે એની આપણે વાત કરીએ। तो गया वर्षनी जेम आ वर्षे पण आपणो ऑनलाइन अभ्यासक्रम शुरू रहेशे। जेवी रीते आपणे गया वर्षे ग्रुप द्वारा ग्रुपना माध्यमथी आपणे जे अभ्यासक्रम शुरू राख्यो हतो एवी ज रीते आपणे आ वर्षे पण ज्यां सुधी सरकारशी नवी सूचना न मळे त्यां सुधी आपणे शुरू राखशुं अने आशा राखीए कि कोरोना संक्रमण जल्दीथी पूर्ण थई जाय ने आपणे पाछा वर्गनी अंदर साथे मस्ती मजाक धमाल साथे भणतर आपणे पाछुं शुरू करी दईए। साथे साथे केटलीक बीजी वात करवानी छे के मास्क पहेरवानुं तो छे ज, साथे साथे तमारे बधाए ज्यारे तमारा मम्मी पप्पा मोटा बहेन भाईनो वारो आवी जाय त्यारे रसीकरण पण करावी लेवानुं छे, रसी पण लई लेवानी छे। रसी लेवानुं भूलवानुं नथी। आपणा विद्यार्थीओ नाना बाळको माटे रसीनी कामगीरी सरकार करी रही छे, टूंक समयमां ए पण आपणा सुधी पहोंचशे તો આપણે પણ લઈ લેશું। બીજી વાત કરીએ, વેકેશન ખુલી ગયું છે આજથી, તારીખ 7/6/2021 અને આપણે આ આપણો પ્રથમ વિડીયો છે। આ વિડીયોના માધ્યમથી આપણે માત્ર આજે કોઈ અભ્યાસક્રમ શીખવા વેકવાની કોઈ પાઠ પ્રવૃત્તિની વાત નથી કરવાની, આપણે હવે પછી શું કરવાનું છે એની વાત કરવાની છે। એક બે દિવસમાં તમને પુસ્તકો પણ મળી જશે। આ પુસ્તકો તમે જો અગાઉ મળી ગયા હોય કોઈની પાસેથી લઈ લીધા હોય તો એમાંથી પણ તમે ખાસ કરીને એક બે દિવસમાં પુસ્તકોનો પરિચય મેળવી લેજો। કઈ બુક કેવી છે, ગુજરાતીનું બુક હોય તો ઉપરનું ફ્રન્ટ પેજ એટલે એનું મુખ પૃષ્ઠ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આ ગુજરાતીનું પુસ્તક જ છે, આ હિન્દીનું છે, આ અંગ્રેજીનું છે, બરાબર? તો આ બધા પુસ્તકો તમે મેળવી લેજો, તમને ટૂંક સમયમાં મળી જશે। સાથે સાથે તમારે જે કાંઈ બજારમાંથી ખરીદવાનું હોય, નોટબુક, પેન, આ તે વગેરે જે કાંઈ લેવાનું હોય તે બધું તમે લઈ લેજો। એના સિવાય જેની પાસે સ્માર્ટફોન છે, એન્ડ્રોઈડ ફોન છે અને જેની પાસે નથી છે, એ લોકો જેની પાસે નથી એને મદદ કરજો। 4-5 વિદ્યાર્થીઓ એકસાથે બેસી અને એમાં વિડીયો જોઈ શકો છો, બરાબર? જેની પાસે સ્માર્ટફોન નથી, જેની પાસે આજે પાડોશ પડોશમાં મિત્રો પાસે પણ સ્માર્ટફોન નથી, એ લોકોના ઘરે ટીવી તો કદાચ હશે, તો ટીવીની અંદર પણ વંદે ગુજરાત અને ડીડી ગિરનાર ઉપર જુદા જુદા ચેનલોમાં આપણા અભ્યાસક્રમના તમામ વિષયો એમાં છે, તમે જોઈ શકશો। ઘણી બધી એપ્લિકેશન છે એના દ્વારા પણ તમે અભ્યાસક્રમ કરી શકશો। તો ઉડતા વેકેશનમાં આપણે આ બધું કરવાનું છે। ઘરેથી અલગ તમને જે જે અહીંથી સામગ્રી આપવામાં આવશે એ આપણી લેવડ દેવડ ચાલુ રહેશે, એની અંદર આપણે જે કાંઈ અભ્યાસક્રમ હશે એ આપણે ભણતા રહીશું। સાથે સાથે શિક્ષકોનું તમારે કાંઈ કામ હોય, તમારે ઇમરજન્સી જરૂર હોય, અમે જે વિડીયોઝ મોકલેલા હોય એ વિડીયોઝમાં તમને કાંઈ ન સમજાય તો તમે શાળા સમય દરમિયાન અમને ફોન કરી શકો છો અને એના પ્રશ્નોનો ઉકેલ તમે લઈ આવી શકો છો। અમે તમને પ્રશ્નપત્રો પણ મૂકશું, યુનિટ જે કાંઈ પૂરો થાય એનો ફોટોકોપી અથવા તો ગૂગલ ડોક્યુમેન્ટનું પ્રશ્નપત્ર મોકલશું, એની અંદર પણ તમે પ્રશ્નના જવાબ લખીને અમને મોકલી શકશો। સાથે એક બે દિવસમાં જ આપણો અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ થઈ જશે। આજ પહેલો દિવસ છે, એક બે દિવસની તાલીમ પૂરી થઈ ગયા બાદ આપણને તમને રોજથી નવા નવા વિડીયોઝ, નવી નવી વાર્તાઓ, કવિતાઓ બધું જ તમને પાછું આપણે મળતું રહેશે અને બધાએ એ જોજો, સારી રીતે એનો અભ્યાસ કરજો। આ સિવાય કેટલીક જે વધારાની સૂચનાઓ આપવાની છે એ તે કે તમારે જે તે ધોરણના અભ્યાસક્રમના જે કાંઈ પુસ્તકો જે તમારી પાસે હોય એ શાળામાં જમા કરાવવાનો હોય તો એ સાચવીને રાખજો, શાળામાં ન જમા કરાવવાનો હોય તો કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય એને આપી દેજો, અથવા તો એકબીજા સાથે અદલાબદલી કરી લેજો। 8માવાળા વિદ્યાર્થીઓ છે એ અત્યારે જે 7માવાળા છે એ હવે 8માં આવશે, એકબીજા ટ્રાન્સફર કરી લેજો જેથી જે એકબીજાના વિદ્યાર્થીઓને નવા નવા પુસ્તકો મળી જાય અને એ પુસ્તકોનો તમે પરિચય મેળવી શકો। તો આટલી જ આજે વાત કરવાની છે, વધારે કાંઈ વાત કરવી નથી।
હું તમને રાબેતા મુજબ ગયા વર્ષે આપણા વિડીયો મળતા હતા એવી રીતે હું તમને બધાને વિડીયો મોકલતો રહીશ. 6-8 ધોરણનું આપણે અલગથી ગ્રુપ બનાવેલું છે, સાથે સાથે બીજા ધોરણનું પણ અલગ અલગ ગ્રુપ બની જશે. બધા જ વર્ગખંડના બધા જ શિક્ષકો અને બધા જ વિદ્યાર્થી મિત્રો એમાં આપણે સાથે જોડાશું, અને બીજી સરકારની સૂચનાઓ ન મળે જ્યાં સુધી આપણે આપણો ઓનલાઈન અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલુ રાખશું. તમારા મનમાં કોઈ જાતના પ્રશ્નો હોય તો તમે મને વોટ્સઅપના માધ્યમથી, ઓનલાઈનના માધ્યમથી, ફોનથી ગમે ત્યારે તમે જણાવી શકશો, બરાબર. અને આજે માત્ર આટલું જ, કાલથી તમને જુદી જુદી વાર્તાઓ, વિડીયો, પાઠ બધું જ અમે તમને મોકલતા રહીશું. બધાએ આ તો વ્યવસ્થિત માસ્ક પહેરો, રસીકરણનો સમય થાય ત્યારે તમારી રસી પણ તમારા માતા પિતાને લેવડાવી લો, અને કાલથી આપણે રાબેતા મુજબ મળશું. આજના દિવસ માટે આટલું જ. ખૂબ ખૂબ આભાર, અને ફરીથી એકવાર શિકારપુર પ્રાથમિક શાળામાં તમામ બાળકો જે નવા ધોરણમાં પ્રવેશે છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને એક વાત ખાસ કે પહેલા ધોરણની અંદર પ્રવેશની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, તો તમારી આડોશ પાડોશમાં જે કોઈ પણ બાળક હોય જેને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય એ તમામ બાળકોને તમે તમારા આડોશ પાડોશમાંથી એનું જન્મનું પ્રમાણપત્ર સ્કૂલમાં ગમે તે રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરજો, એટલે તમારા નામની નોંધણી થઈ જાય. તો અસ્તુ, ધન્યવાદ.